વડોદરા રૂરલ એલસીબી પોલીસે વલણગામના પાટિયા નજીકથી 23 લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. વલણગામના પાટિયા નજીકથી વડોદરા રૂરલ એલસીબી પોલીસે અડધડ કહી શકાય એટલો જંગી માત્રામાં 23 લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વલણગામના પાટિયા નજીક આવેલ બોમ્બે હોટેલ આગળ આવતા ત્યાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર માર્ગની બાજુમાં બંધ બોડીના આઈસર ટેન્કર શંકાસ્પદમાં ઉભું હતું. પોલીસ કોન્સ્ટેબલની સઘન તલાશી ટેન્કરમાંથી વિદેશી દારૂની પેટી નંગ 12,708 કિંમત રૂપિયા 23,76,000 વિદેશી દારૂ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે નરેન્દ્રકુમાર શ્યામલાલ ગુજ્જર રહે પરશરામપુર ગામ ગુજરોકી ધાની તાલુકો નવલગઢ જિલ્લો જુજુનું રાજસ્થાનની ધરપકડ કરી કુલ 43,81,000 મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉપરોક્ત પકડાયેલ ઈસમને ભારતીય બનાવટો વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવે છે અને કોને કઈ જગ્યાએ આપવાનો હતો એ બાબતે પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્ઠો ભરેલ બંધ બોડીનું આઈસર કન્ટેનર પ્રદીપ રહે દિલ્હી નામના ઈસમે વોટ્સઅપ કોલથી વાત કરી સુરત નજીકથી આપ્યું હતું. તે ગાડી લઈને વડોદરા તરફ જવાનું જણાવ્યું હતું અને વડોદરા નજીક પહોંચી વોટ્સઅપ કોલથી વાત કરવા જણાવ્યું હતું અને આ પ્રદીપ આગળ જેને કહે તેને આ વિદેશી દારૂનો જથ્થો પહોંચાડવાનો હોવાની હકીકત જાણવા મળી હતી. વિદેશી દારૂ સાથે પકડાયેલ ઈસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે. ગુજરાત દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, કરજણ.